ચાર વર્ષથી સોખી લોક માતા બે કાંઠે વહેતી થઈ કાંઠા વિસ્તારો બન્યા લોકો માટે પિકનિક સ્પોટ ડેમના દરવાજા બંધ થતાં ઘોડાપુરનો ખતરો ટળ્યો નીલકંઠેશ્વર ઓવારે પણ માનો મહેરામણ ઉમટ્યું પાદા શાક માર્કેટ પાસે આવેલી કાસમાં મોટી સંખ્યામાં મેડિકલ વેસ્ટ કચરો ફેંકાયો દવાખાનામાં વાપરવામાં આવતા સોય સાથેના ઇન્જેક્શન વરસાદી કાસમાં ફેંકવામાં આવ્યા એક્સપાયરી ડેટ થઈ ગઈ હોવાથી મેડિકલ ઇન્જેક્શન ફેંકવામાં આવ્યા નર્મદા ડેમમાંથી છ લાખ ક્યુસેક પાણી છોડાતા ભરૂચમાં નર્મદા નદીમાં ઘોડાપુરની સ્થિતિ ઊભી થઈ જતાં સપાટી અઠ્યાવીસ પોઈન્ટ પાંચ ફૂટે પહોંચતા ત્રણ તાલુકાના બે હજાર ત્રણસો બાર લોકોને સ્થળાંતર કરાયા હતા બીજા દિવસે સવારે પણ નર્મદાની જળ સપાટી ઘટવાને બદલે અઠ્યાવીસ ફૂટે સ્થિર રહી હતી દરિયામાં ભરતીના કારણે પૂરના પાણી અવરોધાતા જળ સપાટીમાં નહીવત ઘટાડો દેખાયો હતો નર્મદા નદીમાં છેક છ વર્ષ બાદ પૂરની સ્થિતિ ઉદ્ભવી હતી નર્મદા ડેમની ઊંચાઈ વધતા છ વર્ષથી નર્મદા સુખી ભટ્ટ બની હતી રણ જેવી બનેલી નદીમાં પૂર આવતા જિલ્લાના ખેડૂતો અને માછીમારો સહિતના લોકોમાં એક તરફ ખુશીનો માહોલ હતો તો બીજી તરફ ત્રણ તાલુકાના પૂર અસરગ્રસ્ત દસ ગામો અને શહેરના નીચાણવાળા વિસ્તારમાંથી બે લોકોને સ્થળાંતરિત કરાયા હતા દરમિયાન રાત્રિના સમયે ભરુશમાં नर्मदाની સપાટી 28.5 ફૂટે પહોંચી હતી આ તરફ બપોરે બાર વાગ્યાની આસપાસ नर्मदा ડેમના તમામ દરવાજા બંધ કરી દેવાતા ડેમમાંથી પાણીની આવક બંધ થઈ હતી પરંતુ અરસંગ અને હેરણ નદી સહિતની નદીઓના પૂરના પાણી નર્મદા નદીમાં ઠલવાતા નર્મદામાં પૂરની સ્થિતિ બીજા દિવસે પણ યથાવત રહી હતી આજરોજ દશમનો દિવસ હોય સવારે દરિયામાં ભરતી આવતા નરમદાના પૂરના પાણી અવરોધાતા ભરુશમાં જળ સપાટીમાં દિવસ દરમિયાન નહીંવત ઘટાડો થયો હતો દરિયામાં નરમદાના પાણીના સમાતા ભરુશમાં સવારે જળ સપાટી 28 ફૂટે સ્થિર રહી હતી જો કે નરમદા ડેમમાંથી વધુ પાણી ના છોડાતા તંત્ર સહિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ઉલ્લેખનીય છે કે બપોરે ભરતીના પાણી ઓસરતા નદીની જળ સપાટીમાં પણ ઘટાડો થવાની શક્યતા છે પરંતુ સાંજે પુનઃ દરિયાની ભરતી આવવાને પગલે પાણીનો ઘટાડો અવરોધાય તેવી શક્યતાઓ છે નર્મદા માતાની મૂર્તિ તણાઈ ભરૂચના ઝાડેશ્વર ખાતે ગાયત્રી મંદિરના ઘાટ પર ખુલ્લામાં નર્મદા માતાની પ્રતિમા સ્થાપિત કરાઈ હતી નર્મદામાં આવેલ ઘોડાપુર મૂર્તિની આસપાસ ફરી વળ્યા હતા પૂરનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે નર્મદા માતાની મૂર્તિ પણ પૂરમાં તણાઈ ગઈ હતી જેને લઈ નર્મદા માતાએ પોતાના જળમાં સમાધિ લીધી હોય તેમ લાગતું હતું અમારે પાંચ છ વર્ષથી પાણી બે કાંઠે કોરું જ હતું ને મીઠાના એ થઈ ગયા હતા પણ આજે સતત વરસાદ પડે છે તો ડેમમાંથી આગળથી પાણી છોડ્યું છે તો આજે નર્મદા બે કાંઠે વહી રહી છે અને પબ્લિકનો ઘસારો ખૂબ સારી રીતે છે બધા આનંદ કરી રહ્યા છે પણ અમારા જે નર્મદાની સ્થાપના કરી હતી મૂર્તિ એ કાલે સાંજે માતાજી લઈ ગયા છે નર્મદામાં નર્મદાને જ લઈ ગયા છે અને અમે એવી ઈચ્છા રાખીએ છીએ માને પ્રાર્થના કરે છે કે માં આવી રીતે બે કાંઠે નર્મદા વહે અને ભક્તોને બધા આનંદ બધા કરે અને અમારા શિવજીને અભિષેક થાય દશામાં વિસર્જનની સમસ્યા નર્મદા નદીમાં પૂરની સ્થિતિને કારણે દસામાં વિસર્જન સામે સમસ્યા ઊભી થઈ હતી કેટલાક લોકોએ ગઈકાલે અને કેટલાક લોકોએ આજરોજ દસામાં વિસર્જનની તૈયારી કરી હતી પરંતુ પૂરના કારણે વિસર્જન શક્ય બન્યું ન હતું ભરૂચની સેવાભાવી સંસ્થાઓએ ઝાડેશ્વર નીલકંઠેશ્વર ઘાટ ખાતે દસામાની મૂર્તિઓ એકત્રિત કરી બોટ દ્વારા વિસર્જન શરૂ કરાયું હતું જેના અહેવાલના પગલે પાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું દસામાં વિસર્જન માટે ઊંઘતા ઝડપાયેલા તંત્રે

એ પાણી જોવા જ લોકો આવ્યા છે ઉમટી પડ્યા છે કાલ સાંજે બી લોકો પુષ્કળ હતા આજે સવારે બી લોકો જોવા આવ્યા છે પાણી સારું લાગ્યું ને કારણ કે લગભગ પાંચ છ વર્ષ પહેલાં આ નજારો હતો પાંચ વર્ષ પાંચ છ વર્ષ પછી તો આટલું મોટું પૂર આવ્યું જ નથી પાંચ છ વર્ષના ગાળા દરમિયાન આટલું મોટું પૂર આવ્યું એટલે ભરૂચની પબ્લિક પાણી જોવા બી સરસ બધા આવે છે અને બધાને આનંદ બી છે કે સરસ આટલો કુદરતી ભગવાન વરસાદ કર્યો લોંગ ટાઈમ પછી એક મહિનાનો લગભગ ચોમાસું નીકળી ગયો બસ આ પાણી જોવા છોકરાઓને બતાવવા આ ઘણા વર્ષો પછી લગભગ છ વર્ષ બાદ આવી નર્મદા બે કાંઠે વહેતી થઈ એ આ ભરૂચની જનતા પણ ઘણી ખુશ છે અને સરકારને એવી અપીલ છે કે દર વર્ષે થોડું થોડું આવું પાણી છોડે તો નર્મદાનો ખારાસ પણ દૂર થતો રહે એવી અમારી ભરૂચની જનતાની માંગ છે નર્મદા ડેમ કે લેવલ ભરને બાદ જો નર્મદા કા સ્વરૂપ વાસ દેખને મિલા લગરાર્મદામાં પાણી હંમેશા એસાઇ રહેણા ચાઇએ જો પાણીમાં જો કમી આવી પીછે બે કાંઠે વહેતી રહે તે માટે માછીમાર સમાજે દુધ અભિષેક તથા ચુંદડી અર્પણ કરી વિશેષ પૂજા કરી હતી ભરૂચ કાંઠે નર્મદા નદી સુખી બની જતા માછીમારો વ્યવસાય પડી ભાંગ્યો છે ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે નર્મદા નદી બે કાંઠે વહેતી થતા માછીમાર સમાજમાં નવી આશાનો સંચાર થયો છે નર્મદા મૈયા સદાય બે કાંઠે વહેતી રહે તે માટે શનિવારના રોજ માછીમાર સમાજે વિશેષ પૂજા કરી હતી નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં નહીં આવતા ડાઉનસ્ટ્રીમમાં નર્મદા નદી ભટ બની હતી નદીમાં ખારાશ વધી જતા હિલસા માછલી ઘટી જતા માછીમારોનો વ્યવસાય પડી ભાંગ્યો છે હજારો માછીમારો બેકારીના ખપ્પરમાં હોમાઈ ગયા છે નર્મદા ડેમના દરવાજા ખોલી પાણી છોડાતા ડાઉનસ્ટ્રીમમાં નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે શનિવારના રોજ ભરૂચ જિલ્લાના માછીમાર સમાજે નર્મદા મૈયાની વિશેષ પૂજા કરી હતી ભરૂચના વેજલપુર વિસ્તારમાં આવેલ બહુચરાજીના અવારા ખાતેથી ત્રણ જેટલી બોટમાં માછીમાર સમાજના લોકો ભજન કીર્તન સાથે નર્મદા નદીની મધ્યમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે દુધા અભિષેક તથા ચુંદડી અર્પણ કરી માતાજીની વિશેષ પૂજા કરી હતી બે હજાર તેર બાદ માછીમાર સમાજને નર્મદા મૈયાની આ વિશેષ પૂજાનું સદભાગ્ય સાંભળ્યું હતું નર્મદા નદી પર નિર્ભર તમામ લોકો માતાજીની કૃપા રહે તથા નર્મદા મૈયા સદાય બે કાંઠે વહેતી રહે તેવી પ્રાર્થના પણ માતાજીને કરાઈ હતી આજે છ વર્ષ પછી માં નર્મદાના નીર બે કાંઠે આવેલા છે વરૂચ નર્મદા અને વરોદરા જિલ્લાની પ્રજા નર્મદા કિનારાની પ્રજા તમામ ઉત્સાહ મનાઈ રહેલી છે અમે મા નર્મદાના પાણીને નર્મદા નદીની વચ્ચોવચ આવીને વધાવી રહેલા છે અને મા નર્મદાની પૂજા અર્ચના કરી રહેલા છે મા નર્મદાને દૂધનો અભિષેક ચઢાવી રહેલા છે મા નર્મદાને ચુંદરી અર્પણ કરેલી છે અબિલ ગુલ ગુલાલ કંકુઠી મા નર્મદાની પૂજા કરેલી છે અને જે અટાળ લગીન અમે જોઈ રહેલા હતા કે આ અગાઉ જે મા નર્મદામાં પાણી આવતું હતું એ ખરેખર ઓરસંગ નદીનું પાણી થોડું ઘણું આવતું હતું પણ સરદાર સરોવર ડેમના જે ગેટ છે એ ઇતિહાસમાં સૌ પ્રથમવાર ખોલીને આજે છ વર્ષ પછી મા નર્મદાનું જે પાણી ખરેખર આવેલું છે ને મા નર્મદાની ખરેખર અમે પૂજા કરી રહેલા છે અને ખૂબ જ ઉત્સાહ છે અહીંયા બીજી બોટો પણ છે અને અમારા જે ધંધા રોજગાર હતા એ ધંધા રોજગારને ભવિષ્યના પણ સારા ધંધા રોજગાર ખુલશે એવી આશા અમારી બંધાયેલી છે અને મા નર્મદાના આશીર્વાદ હંમેશા અમારી પર રહે અને મા નર્મદા હંમેશા માટે વેપારે માસ આ રીતે બે કાંઠે વહેતી રહે અને માછીમારો ખેડૂતો પશુપાલકો અને તમામ જે ભરૂચ નર્મદા અને વડોદરા જિલ્લાની પ્રજા છે એ હર્ષો ઉલ્લાસથી રહે અહીંના જે પાણીના જમીનના ભૂગર્ભ જળના ટર છે તે પણ ઊંચા આવશે અને સરદાર ડેમમાંથી આ જ રીતે પાણી છૂટતું રહે અને મા નર્મદા બે કિનારે વહેતી રહે એવી જ અમારે સરકાર પાસે અપેક્ષા છે ભરૂચના કાંઠે ચાર વર્ષથી સોખીભટ બનેલી નર્મદા નદીએ બે બાદ ફરીથી ભયજનક સપાટી વટાવી લીધી છે નર્મદા મૈયાના ધસમસ્તા નીરને જોવા માટે લોકોનો મેળાવડો જામી રહ્યો છે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીના નીર હાલ સત્યાવીસ પોઈન્ટ પંચોતેર ફૂટ નોંધાય છે નદીના પાણી હજી પણ ભયજનક સપાટીથી ત્રણ પોઈન્ટ પંચોતેર ફૂટ ઉપરથી વહી રહ્યા છે સરદાર સરોવરમાં પાણીનો આવરો ઘટી ગયો હોવાથી શનિવારે સવારે અગિયાર વાગ્યા થી ડેમ ના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે નર્મદા ડેમ એકસો મીટર ના રૂલ લેવલ ને પાર કરી જતા ગુરુવારે રાત્રે એક વાગ્યા થી ડેમ દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું હતું ડેમ માંથી આવી રહેલા પાણીને કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી બે બાદ ચોવીસ ની ભયજનક સપાટી વટાવી છે છેલ્લા ચાર વર્ષથી સુખી પટ્ટ બનેલી નર્મદા નદી બે કાંઠે વહેતી થતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભરૂચ શહેરના ફુરજા ગોલ્ડન બ્રિજ સહિતના વિસ્તારોમાં લોકો નર્મદા મૈયાના ધસમસ્તા પ્રવાહને જોવા માટે ઉમટી રહ્યા છે પાદરા નગરના શાક માર્કેટ તાજપુરા રોડ પાસે આવેલી વરસાદી કાશમાં એક્સપાયરી થયેલ મેડિકલ સોય સાથેના ઇન્જેક્શનના મોટા પ્રમાણમાં જથ્થો નાખવામાં આવ્યો છે આટલા મોટા પ્રમાણમાં વરસાદી કાસમાં કોણે નાખ્યો છે તે તપાસનો વિષય છે આ મેડિકલ ઇન્જેક્શન કોઈ રાહદારીને નુકસાન કરશે તો જવાબદાર કોણ આ વિસ્તારમાં ગાય અને મૂંગા જાનવરો ફરી રહ્યા છે જો કોઈ મૂંગા પશુઓને નુકસાન થશે તો જવાબદાર કોણ આ એક્સપાયરી ડેટવાળા ઇન્જેક્શન કોણે નાખ્યા એ તપાસનો વિષય બની ગયો છે ગંદકી કરવા પર દંડ કરવાના ઠરાવો કરનારી પાદરા નગર પાલિકા સુ આવા નુકસાન કરતા ઇન્જેક્શનોનો મોટો જથ્થો નાખનાર ડોક્ટરને સોધી કાર્યવાહી કરશે કે નહીં તે જોવું રહ્યું દહેજની બિરલા કોપર કંપનીમાં કામદારનું મોત નિપજ્યું હતું દહેજ જીએડીસીમાં આવેલી બિરલા કોપર કંપનીમાં વીસ ફૂટની ઊંચાઈથી પડી જતા કામદારનું મોત થવાની ઘટના સામે આવી છે સીપીપી પ્લાન્ટમાં કામ કરી રહેલા કામદારે સંતુલન ગુમાવી દેતા તે સીધો કોલસાની ખાણમાં પટકાયો હતો જે ગંભીર ઈજાના કારણે તેને જીવ ગુમાવી દીધો હતો ભરૂચ નજીક આવેલ દહેજ સ્થિત બિલ્લા કોપર કંપનીમાં આવેલા સીપીપી પ્લાન્ટમાં એક કામદારનું મોત થયું છે કંપનીના પ્લાન્ટમાં કામ કરી રહેલા સત્યાવીસ વર્ષીય અખિલેશ કુમારે અચાનક સંતુલન ગુમાવી દેતા તે નીચે કોલસાની ખાણમાં પટકાયો હતો જેમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી વીસ ફૂટ ની ઊંચાઈ પડેલા કામદાર મોત થયું છે ઝઘડિયા તાલુકાના રાણીપુરા ઉચેડિયાની સીમમાં પાણી ભરાતા ખેતીને વ્યાપક નુકસાન ઝઘડિયા તાલુકાના મુલત કુવાલી નાના સાંજા ઉચેડિયા લીમોદરા કરાડ અવિધા વગેરે ગામોમાં નર્મદાની જળ સપાટી વધતા પૂરની પરિસ્થિતિ સર્જાય છે પૂરની વધુ અસર રાણીપુરા ઉચેડિયાની સીમોમાં જોવા મળી રહી છે પૂરની આ પરિસ્થિતિમાં ખેતીને વ્યાપક નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે કેળ કપાસ જેવી ખેતીને મરણતોલ ફટકો પડશે ઝઘડિયા તાલુકાના સૌથી વધુ એકવીસ ગામોને નર્મદાની જળ સપાટી વધતા એલર્ટ કરાયા છે ત્યારે ગતરોજ સાંજથી જ પાણીનો ભરાવો કાંઠાની સીમોમાં થવા લાગ્યો છે ગતરોજ સાંજે ગોલ્ડન બ્રિજ ખાતે અઠ્યાવીસ ફૂટથી વધુ નર્મદાની સપાટી થતા સીમ વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી વિસ્તારના ખેડૂતોના જીવ તાળવે ગયા છે છે ત્યાં સુધી પાણી ભરાયાને કલાક જેવા થવા આવ્યા છતાં પાણી ઓસર્યા નથી જેથી ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે જગડિયા તાલુકાના રાણીપુરા અને ઉચેડિયા ગામમાં સૌથી વધુ ખેતરોમાં પૂરના પાણી ભરાયા છે ખેતરોના પાણી અને નર્મદાના પાણી એક થઈ ગયા છે ચોમેર પાણી જ પાણી નજરે પડે છે આ ઉપરાંત ઝઘડિયાના મૂલત ગોવાલી નાના સાંજા લીમોદ્રા કરાડ અવિધા વગેરે ગામોમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે ખેડૂતોના ખેતરોમાં કેળનો તૈયાર પાક ખેડૂતો પૂરના કારણે કાપણી કરી શકતા નથી કેળના પાકમાં પણ પૂરના કારણે રોગ ફેલાય તે વિદેશત ઊભી થઈ રહી છે નર્મદા જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કર નર્મદા જિલ્લામાં આજે રાજપીપળા ડેડીયાપાડા સાગબારા સહિતના આદિવાસી વિસ્તારોમાં આદિવાસી સમાજના આગેવાનો અગ્રણીઓ સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ આજે સમાજના એક મંચ પર ભેગા મળી ધર્મ પક્ષપાત ભૂલી જઈ એકતાને જોડ્યા છે યુવાનો દ્વારા જાહેર કરેલા વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક રંગે ચંગે ઉજવણી કરી હતી આજના આ આદિવાસી સમાજના ઉજવણીના પર્વનો અનેરો આનંદ ઉલ્લાસનો ઉમંગ આદિવાસી સમાજમાં જોવા મળ્યો હતો આદિવાસીઓએ આજના દિને પોતાના સમાજની પરંપરાગત સંસ્કૃતિને તેમજ પરંપરાને જાળવી રાખવા માટે પોતાની આગવી ઓળખમાં આદિવાસીઓએ અલગ અલગ અંદાજમાં આભૂષણો પહેરી આદિવાસી પરંપરાગત વેશ ધારણ કરી રેલી સ્વરૂપે માર્ગો પર ફર્યા દુનિયામાં જંબુસર તાલુકાના જંત્રણ ગામે બે દિવસથી વરસાદ પડવાથી પાણી ઘરકાવ થઈ જવા પામ્યું હતું જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે જંત્રણ ગામ અને નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકારના દ્રશ્ય જોવા મળે છે ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે બસ સ્ટેશન પર અને ફળિયામાં પાણી ભરાઈ જવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ગ્રામજનો નોકરી પર જવા નીકળે તો કેવી રીતેથી જાય રોડ પર પાણી ભરાઈ જવાથી ગ્રામજનો ભારે મુશ્કેલી ઉઠાવવી પડે છે છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદ વરસી રહેતા ઘરમાંથી બહાર ન નીકળાય તેવી સ્થિતિ સર્જાઈ હતી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ગરકાઉ થઈ જવા જળભંબાકારના દ્રશ્યો નજરે પડ્યા છે જનતાને ભારે હાલાકી ભોગવવી પડી છે કરજણના વલણ ગામે વરસાદી પાણી ભરાઈ રહેતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે કરજણ તાલુકાના વલણ ગામમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાથી અને જળબંબાકારના સર્જાયા છે સખત બે દિવસ વરસાદ વરસતા રોડ ઉપર પાણી ભરાઈ જવાથી હાઈસ્કૂલના તમામ વિદ્યાર્થીઓને પણ રજા આપવામાં આવી છે જંબુસરમાં રામપુર ગામે મકાનની દીવાલ ધસી પડતા મહિલાને ઈજા થવા પામી હતી જંબુસર તાલુકામાં વરસાદની બીજી ઇનિંગમાં ભારે વરસાદના કારણે જંબુસર તાલુકાના રામપુર ગામે ભારે વરસાદના કારણે આજરોજ એક મકાનની દીવાલ ધરાશયી થતા રામપુર ગામના શાંતાબેન કેસરસિંહ પરમાર ઉંમર વર્ષ પાસઠ નાઓને ગંભીર ઈજાઓ થતા તેમને જંબુસરમાં આવેલ દારૂલ કુરાન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી તેઓને બરોડા રિફર કરવામાં આવ્યા છે જંબુસર પંથકમાં આજ રોજ વહેલી સવારે ધોધમાર વરસાદ વરસતા એસટી ડેપો અને સરકારી હોસ્પિટલના રસ્તા જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા જંબુસર પંથકમાં બે દિવસથી વરસાદ વરસતા જંબુસર શહેરના લોકોને ભારે મુશ્કેલી ઉઠાવી પડતી હતી જ્યારે એસટી ડેપોમાં પાણીનો જળબંબાકારના દ્રશ્યો જોવા મળે છે જ્યારે એસટી ડેપોમાં પેસેન્જરોને ભારે મુશ્કેલી ઉઠાવી પડે છે અને ચારે રસ્તા બાજુ પાણી ભરાઈ જવાથી બાજુમાં આવેલી સરકારી રેફરલ હોસ્પિટલના રસ્તા પર પાણીના દ્રશ્યો સર્જાયા છે